નમસ્તે. હાથમાં ડમરું અને એક હાથમાં મોરલી, ખભે લાલ પાઘડી, કેટલાકમાં લાલ પાઘડીની અંદર સરસ મજાનું ફૂલ હાથથી બનાવેલું ખોસેલું, ખભે વજનદાર ઝોળી અને એક લહેકામાં એ હાલો સાપના ખેલ જોવા, દેરાણી જેઠાણીનો જાદુ જોવા, આ સાંભળો અને ગામડાઓમાં જે રહ્યા છે એ લોકોના મગજમાં તરત જ લાલવાદી અને ફૂલવાદી નજર સામે દેખાવા માંડશે. આ ઝોળી એમની વ્યવસાયિક ઓળખ. ભાગ્યે જ કોઈ વાદી એની વગર જોવા મળે. ઝોળીમાં શું ભર્યું છે એવું પૂછીએ તો હસીને કહે, કિંમતી દાગીના. સાંભળીને આશ્ચર્ય થાય, આમ દાગીના તે વળી કોઈ ઝોળીમાં લઈને ફરે? પણ આ લાલવાદી ફૂલવાદીના દાગીના એટલે જુદી જુદી જાતના સાપ, સાપના ખેલ તેમજ દેરાણી જેઠાણીનો જાદુ બતાવી પેટિયું રડતા લાલવાદી ફૂલવાદી ગામે ગામ વિચરણ કરે. તેમનું વિચરણ અટકે તો જીવન અટકે એવી સ્થિતિ, એટલે એક ગામમાં એ ઠરીઠામ ન થાય. જ્યાં કામ મળે ત્યાં પડાવ નાખે ને થોડા દિવસ ત્યાં રહી લબાચા ઉપાડી પહોંચે બીજે ગામ. સતત ભટકતા જીવનના કારણે તેમની પાસે પોતાની ઓળખના આધાર પણ નહીં, સરનામું નહીં. સદીઓથી તેમની પેઢીઓ આ પ્રકારે જ જીવતી આવી. પણ સમય બદલાયો, સાપના ખેલ કરવા પર પ્રતિબંધ આવ્યો. હવે શું? તે પ્રશ્ન તેમની સામે મો વકાસીને ઊભો. એમણે જે મળે તે મજૂરી કરવાનું અને મજૂરી ન મળે ત્યારે ભીખ માંગવાનું શરૂ કર્યું. આમ વ્યવસાય બદલાયો પણ વિચરણ તો ન અટક્યું. બનાસકાંઠાના કાકર ગામથી 3 કિલોમીટર છેટે મોટો સરકારી ખરાબો, ત્યાં વર્ષો પહેલા કેટલાક ફૂલવાદી પરિવારો ચોમાસું ગાળવા રોકાયા. ગામે તેમના વસવાટ સામે વિરોધ ન કર્યો એટલે ધીમે ધીમે ફૂલવાદીઓએ પણ જગ્યાને પોતાની માની, ગામ સાથે ઘરોબો કેળવવા કોશિશ કરી, જેના લીધે 124 પરિવારોને પંચાયતે ઓળખના પુરાવા આપ્યા અને કલેક્ટરશ્રીએ ઘર બાંધવા જમીન અને સરકારી સહાય પણ આપી, જેના લીધે 124 પરિવારોના ઘર બંધાયા. પણ આ 124 ઉપરાંત બીજા 177 પરિવારો પણ હતા કે જેમની પાસે ઓળખના આધારો નહોતા, ના ઠરીઠામ થવા જગ્યા. એ લોકો કાકરમાં છાપરા નાખીને ચોમાસું ઉપરાંત માગસર મહિનામાં તેમની લગ્ન સરા શરૂ થાય ત્યારે ત્યાં રહે અને બાકીનો સમય વિચારતા રહે. એમના લગ્નો પણ જોવા જેવા, 5,000 રૂપિયામાં જ લગ્ન થઈ જાય. અમે આ પરિવારોના પરિચયમાં આવ્યા અને તેમના પ્રાથમિક પ્રશ્નો જે વણ ઉકેલ્યા હતા તે ઉકેલવા સરકારમાં રજૂઆત કરી. પરિણામે 90 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા, જેમાંથી 72 પરિવારોને મકાન બાંધવા ₹45,000ની સહાય મળી. ફૂલવાદી પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત નબળી. આ વસાહતમાં રહેતા એક પણ વ્યક્તિ પાસે પોતાની સાયકલ પણ નહીં. દરિદ્ર અવસ્થામાં રહેતા આ લોકોની જરૂર કોને પડે? હા, ચૂંટણી ટાણે એમની ખબર અંતર પૂછાય, પણ પછી કાંઈ નહીં. પણ સરકારના 45,000 ફૂલવાદીના ખાતામાં આવ્યા કે ગોળ ફરતે માખીઓ બણબણે ને એમ ઘર બાંધકામનું કામ આપવા સૌ એમની પાસે મંડરાવા માંડ્યા. અને એક ભાઈએ કામ રાખી પણ લીધું. 72 ફૂલવાદી પરિવારોએ મકાન સહાયનો પ્રથમ હપ્તો ₹21,000નો ઉપાડી એ ભાઈને આપ્યો. એ ભાઈએ કામ શરૂ કર્યું પણ એની ગુણવત્તા તદ્દન નબળી. ફૂલવાદી મૂંઝાયા પણ કહી ન શકે. ત્યાં સમાજ કલ્યાણ અધિકારીએ આ કામ રોકાવ્યું. એ ભાઈ તો અધૂરું કામ મૂકીને જતા રહ્યા. એ પછી ફૂલવાદી પરિવારોએ અમને આ ઘરો બાંધવા વિનંતી કરી. સરકારી ગ્રાન્ટ હવે પ્રત્યેક ઘર દીઠ 24,000 જ મળવાની હતી. વળી 32 પરિવારોના ઘર તો સાવ ખાડામાં, જમીનમાં માટી કરતા રેત વધુ. આમ મજબૂત ઘર બાંધવા ખર્ચ પણ ઘણો થાય. 500 ચોમાહાનું બહુ વખો પડતો, બે બાજુ ઓસાડ રાખતા, ખાવાનું નહોતો બનતો, અંદરમાં પાણી ઉતરતો હતો, બે બાજુ ઓસાડ નાખતા, તોય મેં વરસાદ આવતો તે કાચો પાચો કરીને ખાતા ને અડધા ભૂખ્યાય પડ્યા રહેતા. અમે અંદાજ કઢાવ્યો અને 72 પરિવારોના ઘર બાંધવા માટે પ્રત્યેક ઘર દીઠ 1.5 લાખ અને 32 ઘર માટે પ્રત્યેક ઘર દીઠ 2.5 લાખના ખર્ચનો અંદાજ આવ્યો. આ માતબર રકમ ભેગી કરવાની હતી. પણ ઘર એ દરેક વ્યક્તિનું સ્વપ્ન. ઘર સ્થિરતા અને સુરક્ષિત જીવન આપે. વળી જેમના ઘર બાંધવાના હતા તેમની પહેલી પેઢી પાક્કા ઘરમાં જવાની હતી.
નબળું બાંધકામ ઘરનું થાય તો ઘર 2-5 વર્ષમાં જર્જરિત થઈ જાય અને લોકો એમાં રહેવાનું બંધ કરે. આમ રેત, સિમેન્ટ, ઈંટ, ટૂંકમાં મટીરિયલ જે આપણે પર્યાવરણમાંથી લીધું છે તેનો બગાડ. આ બધું જોતા અમે લાંબો સમય તે ઘરમાં રહી શકીએ, વળી જરૂર પડે તેમનો પરિવાર મોટો થાય તો બાંધેલા ઘરની ઉપર તેઓ રૂમ બાંધી શકે તેવું ઘર બાંધી આપવાનું શરૂ કર્યું અને એક વર્ષમાં અમે 90 પરિવારોની સરસ વસાહત ઊભી કરી. આ વસાહતમાં વીજળી પાણીની સુવિધા થાય તે માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને તેમણે વીજળીની સુવિધા કરી આપી. પાણી માટે બોરવેલ બનાવવો પડે તેમ હતો એ માટે અમારા જ્વેલેક્સ ફાઉન્ડેશનના અમારા ખૂબ પ્રિય સ્વજન શ્રી પિયુષભાઈ કોઠારીને વિનંતી કરી અને એમણે બોર બનાવી આપ્યો. વાસ્મોએ 20,000 લીટરનો પાણીનો ટાંકો બનાવ્યો અને સરકારની નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરે નળ નંખાયા અને પાણી પણ આવ્યું. આ પરિવારોની મુખ્ય સમસ્યા રોજગારીની. ગામમાં વસવાટ થઈ ગયો પણ 12 મહિના રોજગારી અહીંયા મળે નહીં, આમ ના છૂટકે વિચરણ કરવું પડે, જેના લીધે બાળકોનું શાળામાં જવાનું ન થાય. જોકે કેટલાક બાળકો મા બાપ વગર પણ અમને વસાહતમાં જોવા મળ્યા. એમના ખાવા પીવાની વ્યવસ્થા એ જાતે કરતા. મા બાપ બાળકોને મૂકીને જાય ત્યારે 150-200 રૂપિયા આપીને જાય, પણ આટલાથી તે કાંઈ 1-2 મહિના નીકળે? બાળકોએ કહ્યું, અમે શનિ રવિ રજાના દિવસોમાં ભીખ માંગવા જઈએ અને એમાંથી જે મળે એમાંથી અઠવાડિયું ચલાવીએ. સવારનો નાસ્તો આ બાળકોના નસીબમાં નહોતો. બપોરે 4 રોટલો, સાંજે 1/2 રોટલો, તો ક્યારેક રોટલો ને મરચું ખાઈને એ લોકો ત્યાં રહેતા. વળી ફૂલવાદી સમાજ પણ સખત રૂઢિચુસ્ત. 18મી સદીમાં જીવતા હોય ને એવી સ્થિતિમાં એ રહે ને એમના રિવાજો પણ એવા. નાથપંચ આ સમુદાયનું સખત મજબૂત. સમાજના રિવાજ પ્રમાણે દીકરીઓ 4 ધોરણથી આગળ ભણી ન શકે ને દીકરાઓ 8 ધોરણથી આગળ ન ભણે. આમ બાળકોને ભણતા કરવા એ પણ બહુ મોટો પડકાર. પણ અમે હંમેશા કહીએ, વાંસળી તો સૌ વગાડે, સાંભેલું વગાડે ને એ સાચો. બસ અમે સાંભેલું વગાડવાનું નક્કી કર્યું અને આ જડ નિયમો બદલાય, તેમના બાળકો ભણે તે માટે વસાહત પાસે જ છાત્રાલય બાંધવાનું કર્યું. છાત્રાલય બાંધવા માટે અમને સૌથી મોટી મદદ કરી પ્રવીણ મિલેનિયમ ટ્રસ્ટે, એટલે કે શ્રી પ્રવીણભાઈ શાહે, જ્વેલેક ફાઉન્ડેશનના શ્રી પિયુષભાઈ કોઠારીએ અને જેડકો સંસ્થાએ. આ સિવાય પણ ઘણા બધા સ્વજનો આમાં જોડાયા. યંગ વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન એણે કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી કરવા અને હોસ્ટેલમાં અન્ય જરૂરી ચીજો લાવવા માટે મદદ કરી. આમ 170 બાળકો રહી શકે તેવું છાત્રાલયનું ત્યાં નિર્માણ થયું. પહેલાં અમારા છોકરાને કોઈ દેખભાલ કરતા નહોતા, પણ આજે આ બેનના કારણથી અમારા છોકરા ખૂબ ખૂબ આગળ જાય અને ખૂબ ખૂબ અમારા છોકરા ભણે એવી અમે અમાને હવે આત્માને શાંતિ છે. વિચરતી જાતિઓની ઘણી વસાહતો હવે બંધાઈ રહી છે, પણ જે વસાહતોમાંથી લોકોને હજુ પણ કામ ધંધા માટે વિચરણ કરવું પડે ત્યાં આ પ્રકારે છાત્રાલયની સાથે વ્યવસ્થા ઊભી થાય તે જરૂરી, જેથી આગામી પેઢી શિક્ષિત થાય અને એમનું જીવન ધોરણ બદલાય. કાકરમાં જેમના ઘરો બંધાયા તે પરિવારોને ગૃહપ્રવેશ કરાવવા તેમજ છાત્રાલયના લોકાર્પણ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે અપીલ કરી અને એમણે 20મી મે 2022ના રોજ વસાહતમાં આવવાનું સ્વીકાર્યું. બનાસકાંઠા વહીવટી તંત્રને પણ એમણે આ નિમિત્તે મહત્તમ લોકોને સરકારી યોજનાઓની મદદ મળે તે માટે કાર્યવાહી કરવાની સૂચના આપી અને તંત્રએ ફક્ત વિચરતી વિમુક્ત જાતિઓ માટે બનાસકાંઠાના દરેક તાલુકે સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કર્યો. આ કાર્યક્રમમાં એક જ દિવસમાં 9,000 લોકોને વિવિધ સરકારી યોજનાની મદદની સાથે સાથે યોજનાઓની મદદ મેળવવા માટે જરૂરી પુરાવા મળ્યા. આ ઉપરાંત 970 ઘર વિહોણા પરિવારોને રહેણા કરતે પ્લોટ ફળવાયા. આગામી દિવસોમાં આ પરિવારો પણ ઘરવાળા થશે. બનાસકાંઠા વહીવટી તંત્ર, ખાસ કરીને કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેના અમે આભારી છીએ. એમના નેજા હેઠળ આટલું સરસ કાર્ય થયું. કદાચ આજ સુધી આવું કાર્ય એક પણ જિલ્લામાં આટલી ત્વરાથી થયું નથી. હવે આવી 20મી મે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાકર આવ્યા. સૌ પ્રથમ એમણે છાત્રાલયની મુલાકાત લીધી અને બાળકો સાથે સંવાદ કર્યો. છાત્રાલયમાં રહીને 4 ધોરણમાં ભણતી ભારતીએ મુખ્યમંત્રીશ્રીને હવે તેના મા બાપ તેને આગળ ભણાવવાની ના પાડે છે, પણ મારે ભણવું છે,
તમે મારા મા બાપને કહો ને મને ભણાવે, એવું એકદમ નિખાલસપણે પોતાના પરિવારના વ્યક્તિને કહેતી હોય એ રીતે કહ્યું. સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ તુરંત અધિકારીઓને બાળકોના ભણતર માટે જે પણ કરવું પડે તે કરવાની સૂચના આપી અને એક પણ બાળક નિશાળ ન છોડે તે જોવા ખાસ કહ્યું. આઝાદી મળે કેટલા વર્ષો નીકળી ગયા, પણ વિચરતી જાતિ હાંસિયામાં જ રહી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત આ સમુદાયની ચિંતા કરી રાષ્ટ્રીય સ્તરે તેમના કલ્યાણ માટે બોર્ડ બનાવ્યું. એ સિવાય તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતથી તેમણે આ સમુદાયો માટે અલાયદા આયોજનો કરવાની શરૂઆત કરેલી. આદરણીય નરેન્દ્રભાઈ દેશના પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિચરતી જાતિઓ માટે કંઈક નક્કર કરવાનું નિર્ધાર્યું અને એ દિશામાં કાર્ય શરૂ થયા. હા, તેમની પાસે અપેક્ષા હજુ ઘણી વધારે છે, પણ જે પણ એમણે કર્યું છે તે માટે તેમનો આભાર માનવો ઘટે. તેમણે આ અદ્રશ્ય અને સરનામા વિનાના માનવીઓને સરનામું અપાવવા, તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા જે પ્રયત્નો કર્યા તેને લઈને ફૂલવાદી પરિવારોએ 90 ઘરોની વસાહતનું નામ નરેન્દ્રનગર આપ્યું, જેમાં બંધાયેલા ઘરોમાં ઘર વિહોણા પરિવારોને ગૃહપ્રવેશ કરાવ્યો મુખ્યમંત્રીશ્રીએ. ગૃહપ્રવેશ પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી પ્રદીપભાઈ પરમાર, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, શ્રી કીર્તિસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વગેરે સ્ટેજ કાર્યક્રમમાં આવ્યા, જેમાં બનાસકાંઠામાંથી 10,000 લોકો ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારોની પડખે પોતે અને એમની ટીમ હોવાની ખાતરી આપી. ઘર વિહોણા દરેક વ્યક્તિને પોતાનું ઘર આપવાનું સ્વપ્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જોયું અને એ પ્રકલ્પના ભાગરૂપે જ કાકરમાં રહેતા 90 પરિવારોને ઘર મળ્યા અને જે 87 પરિવારો પાસે ઘર નહોતા તેમને પણ પ્લોટ ફળવાયા. આગામી દિવસોમાં આ પરિવારો પણ ઘરવાળા થશે, તેમના બાળકો ભણશે ને સૌ સુખી થશે. કાકરમાં ફૂલવાદી વસાહતમાં હરખની હેલી ઉમટી છે. સૌના ચહેરા પર અનેરો આનંદ હતો. વિચરતા સમુદાય સમર્થન મંચ સાથે સંકળાયેલા સ્વજનોની મદદ હૂંફ વગર આ વસાહત નિર્માણનું કાર્ય અશક્ય હતું. આપ સૌના અમે આભારી છીએ. પણ સરકાર અને સમાજ બેઉ સાથે આવે તો કેવું ઉત્તમ કાર્ય થાય તે અમે કાકરમાં બંધાયેલા નરેન્દ્રનગરમાં જોયું. આગળ પણ આ જ સહભાગીતાથી કાર્યો કરતા રહીએ તેવી આશા રાખીએ છીએ. સૌનું કલ્યાણ થાવ અને જેમનો ગૃહ પ્રવેશ થયો છે તે લોકોને નવા ઘરમાં બરકત મળે એવી શુભ ભાવના. શુભમ ભવતું.